જૈન મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ નોલેજ સારથી એકેડમી ખાતે તો આજે આપણે એકવીસમો જે પાઠ છે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ આની અંદરથી જે બોર્ડની એક્ઝામની અંદર આઈએમપી પ્રશ્નો જેટલા બી છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પણ દબાવી દેજો અને તમારા મિત્રોને પણ જો શેર કરજો તો એનીથી એને પણ ખબર પડે કે આમાંથી કેટલું આ એમપી હોય છે તો સૌથી પહેલાં આપણે હેતુલક્ષી પ્રશ્નોથી શરૂઆત કરીએ તો કે ગૃહ ત્યાગ પાઠના લેખકનું નામ જણાવો તો કે ગૃહ ત્યાગ જે પાઠ લખેલો છે એ કોણે લખ્યો છે તો કે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીએ આ પાઠ લખેલો છે અને ત્યારબાદ આનો સાહિત્ય પ્રકાર શું છે તો કે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ એનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અને આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો કે કમળના તંતુમાંથી લેવામાં આવેલો છે અને આમાં કોની કથા આવે છે તો કે અનુરુદ્ધની પ્રવજ્યા એટલે કે ગૃહ ત્યાગની કથા આવે છે ફરીવાર જોઈ લઈએ ફટાફટ કે ગૃહ ત્યાગનો અનુરોધનો ગૃહ ત્યાગ એના લેખક કોણ છે તો કે હરિવલ્લભ ભાયાણી સાહિત્ય પ્રકાર નવલિકા શેમાંથી લેવામાં આવ્યું છે તો કે કમળના તંતુ અને અનુરુદ્ધની પ્રવજ્યા એટલે કે અનુરૂદ્ધનો જે ગૃહ ત્યાગ છે એ આ પાઠની મુખ્ય કથા છે અને ત્યારબાદ આવે છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો છે એક માર્ક્સની અંદર આ પ્રશ્નો આવતા હોય તો સૌથી પહેલો પ્રશ્ન છે મિત્ર કે અનુરૂદ્ધ અને એના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા તો કે અનુરૂદ્ધ જે છે એ અને એના મિત્ર બે બધા જે છે લખોટાની રમત એ રમતા હતા અને એમાં લીન થઈ ગયેલા હતા ત્યાર પછી બીજો પ્રશ્ન અનુરુદ્ધની માતાએ અનુરુદ્ધની આંખો ઉગાડવા માટે શું કર્યું તો કે અનુરૂદ્ધની જે માતા હતી એને અનુરૂદ્ધની આંખો ખોલવા માટે દાસી સાથે એમ કેવડાવ્યું કે તારા માટે નથી ખાજા ભરી રાખ્યા તે હું મોકલું ખાજા એક પ્રકારની વાનગી છે અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન અનુરુદ્ધને નથી શબ્દના અર્થની સમજ ક્યારે પડી તો કે અનુરુદ્ધની માતા તરફથી પહેલીવાર એને નથી શબ્દ છે એ સાંભળવા મળ્યો મળ્યો કેમ કે અનુરુદ્ધનો ઉછેર જ એટલો લાડ કોડથી કરવામાં આવેલો હતો કે એને નથી શબ્દની કંઈ ખબર પડતી નહીં ત્યાર પછી ચોથો પ્રશ્ન અનુરુદ્ધે નથી શબ્દ જ પહેલી વાર સાંભળ્યો એનું કારણ શું હતું તો કે આપણે આગળ વાત કરીએ એમ કે અનુરુદ્ધે નથી શબ્દ પહેલી વાર સાંભળ્યું એનું કારણ હતું કે અનુરૂધ એટલા લાળ અને સમૃદ્ધિમાં ઉછેર્યો હતો કે તે જે માગે એને મળી જતું એટલે નથી શબ્દને એને ક્યારે છે એ સાંભળવા મળ્યો ન હતો હવે ત્યાર પછીના પ્રશ્નો જે આવે છે એ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જે બે માર્ક્સની અંદર પૂછાતા હોય તો કે સૌથી પહેલોને એને બીજો પ્રશ્ન આઈએમપી છે એ આપણે જોઈએ તો કે બિરંજ બનાવવાની પ્રક્રિયા અંગેની ચર્ચાનું વાર્તાનું શું મૂલ્ય છે તો કે બિરંજ બનાવવાની જે પ્રક્રિયા છે એ અંગેની ચર્ચાનું વાર્તામાં શું મૂલ્ય છે બિરંજનો અર્થ થાય છે ગળિયા ભાત જેને આપણે ખીર કહીએ છીએ એ બિરંજ બનાવવાની પ્રક્રિયા ઉપર અનુરૂદ્ધ અને એના મિત્રોની ચર્ચા નીકળી તો કે દરેકે છે એ પોત પોતાની જાણકારી પ્રમાણે બિરંજ ક્યાંથી ઉત્પન્ન થતો હશે એ ઉપર તુક્કા લગાવ્યો એટલે કે અઠ્યા ગઠે ફાંકા મારે છે હકીકતમાં કોઈ જાણતું નથી કે બિરંજ કેવી રીતે બને છે હવે કોઈને ખબર નથી કે બિરંજ કઈ રીતે બનાવે છે અઠ્યા ગઠે એમનામ રટિયા રાખે છે કે આમ બને આમ બને આ ચર્ચામાંથી એટલું સમજાય કે આ કુંવરોને જીવન અને જગત કેમ ચાલે એની સમજ ન હતી કેમ કે આ રાજકુમારો જે છે એને કંઈ ખબર નથી કે જીવન અને આ આખે આખી જગત કઈ રીતે ચાલે છે એટલે બિરજ બનાવવાની જે પ્રક્રિયા એની ચર્ચાનું વાર્તામાં વિનોદ સિવાય બીજું કોઈ મૂલ્ય રહેતી એટલે કે માત્ર કોમેડી માટે આ બિરંજ બનાવવાનું મૂલ્ય એના સિવાય બીજું કોઈ હોઈ શકે નહીં આ રાજકુમારના મતે અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન મોટા ભાઈ મહાનામે અનુરુદ્ધને બોલાવીને શી વાત કરી એ વિગતે જણાવો તો કે અનુરુદ્ધને બે ભાઈઓ હતા એમાં એના મોટા ભાઈ જે હતા એને જે અનુરુદ્ધના મોટા ભાઈ મહાનામે અનુરૂધને બોલાવી અને પ્રવજ્યા લેવા અંગે વાત કરી ભગવાન બુદ્ધે પ્રવજ્યા લીધી પછી તેમની પાછળ અનેક અભિજાત જાત શાક્ય પુત્રોએ પણ સંસાર છોડ્યો દરેક કુટુંબમાંથી કોઈને કોઈ ભગવાનને અનુસર્યું છે પણ એમના કુટુંબમાંથી એક જણ પણ ઘર ત્યાગ ઘર ત્યજીને ભગવાનને પગલે અણગાર બન્યું નથી આ વાત એમના માટે નીચું જોરાવનારી ગણાય એ વાત મહાનામે ખટક્યો કરે છે એમને ત્યાંથી એકાદ જણે તો પ્રવજ્યા લેવી જ જોઈએ પ્રવજ્યા એટલે દીક્ષા લેવી જ જોઈએ હવે તેમનામાંથી કોઈ શ્રવણ બને તે નિર્ણય કરવાનો હતો ત્યાર પછી ચોથો પ્રશ્ન મોટાભાઈ મહાનામની વાત સાંભળી અનુરુદ્ધ શા વિચારમાં પડી ગયો કે એના મોટા ભાઈ જે હતા મહાનામ એની વાત સાંભળી અને પહેલીવાર એ વાત સાંભળી છે કે પ્રયજ્જા લેવી શ્રવણ થવું અણગાર બનવું આ શબ્દો એને પહેલીવાર અનુરુદ્ધે સાંભળ્યા મહાનામે અનુરુદ્ધને સમજાવ્યું કે શ્રવણ બનવું એટલે મુંડન કરાવી શરીર સુખ પ્રત્યે અનાશક્તિ કરવી એટલે કે શરીર સુખનો ત્યાગ કરવો ભિક્ષા માગી અને નિર્વાણ કરવું એટલે કે જીવન વિતાવવું આ સાંભળી અનુરુદ્ધ છે એ વિચારમાં પડી ગયો અને એને થયું કે શ્રવણ બનાવવાનું એનું ગજુ નથી ત્યાર પછી આઠમો પ્રશ્ન અનુરુદ્ધે કુળ નિર્મૂળ કરવા શું કર્યું અનુરુદ્ધે કુળમદને નિર્મૂળ કરવા શું કર્યું તો કે વર્ષો સુધી ઉપાલીની સેવાઓ લીધી હતી એને શું કર્યું હતું કે ઉપાલી એમના મંત્રી હતા એની વર્ષો સુધી સેવા લીધી હતી ઉપાલીની નિર્મોહિતાને જોઈ અનુરૂદ્ધ છે ભગવાન બુદ્ધને સૌથી પહેલાં એને પ્રવજ્યા એટલે કે દીક્ષા આપવા નિવેદન કરે છે જેથી ઉપાલીને દંડવત કરી એટલે કે પ્રણામ કરી એની સેવા કરી અને પોતાના મદને નિર્મૂળ કરી શકાય શ્રમજીવનનું એ પૂર્વ સોપાન છે એવું અનુરૂદને અનુભવ્યું ત્યાર પછી નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો ચાર માર્ક્સની અંદર ઉપાલીનું રેખા ચિત્ર આલેખો તો કે ઉપાલી શાક્યકુમારોનો પરિચારક હતો એટલે કે મંત્રી હતો સાક્યકુમારોએ કપિલ વસ્તુનો સીમાડો વટાવવા પહેલાં પોતાના આભૂષણો છે ઉતારી અને ઉપાલીને આપ્યા અને એના અને તેને પાછું વળી જવા કહ્યું આટલા આભૂષણો એની આજીવિકા માટે પૂરતા હતા ઉપાલી છે એ નિષ્ઠાવાન અને પરિચારક હતો એટલે કે નિષ્ઠાવાન સૈનિક હતો નિષ્ઠાવાન મંત્રી હતો એટલે પાછા વળતા એણે વિચાર્યું કે પોતે નગરમાં પહોંચશે ત્યારે એને એકલો જોઈને સાક્યો એમ વિચારશે કે આ અધમ ઉપાલીએ કુમારોને મારી નાખ્યા અને એના આભૂષણો લઈને આભૂષણો લઈને નાચી ગયો તેથી ઉગ્ર સ્વભાવના આ કુમારો સાચી હકીકત જાણ્યા વગર તેને ત્યાં જ પૂરો કરી નાખશે ઉપરાંત ઉમદા વિચારના ઉપાલીને થયું કે અપરંપાર વૈભવમાં આડોટતા રાજકુમારો સર્વસ્વો ત્યાગ કરી જો ભિક્ષો બની જતા હોય તો સામાન્ય માણસે ગરબાનો શું મોહ રાખવો ઉપાલી જે છે એ સાચા અર્થમાં નિર્મોહી હતો એટલે કે એને કોઈ પણ પ્રકારનો મોહ માયા ન હતી તેણે આભૂષણની પોટલી એક ઝાડ ઉપર લટકાવી દીધી અને ત્યાંથી એ ફરીથી નિર્મોહિત ઉપાલી છે રાજકુમારની પાસે જાય છે અને એની સાથે જોડાઈ જાય છે તેની આવી ઉચ્ચ ભાવનાથી પ્રભાવિત થઈ અને કુમારો જે છે ઉપાલીને પણ પોતાની સાથે લઈ લે છે અને સૌ પ્રથમ દીક્ષા આપવાની ભગવાન બુદ્ધને પ્રાર્થના કરે કે તમે સૌ પ્રથમ ઉપાલીને દીક્ષા આપો કેમ કે આને અમારી વર્ષો સુધી સેવા કરી છે અને વફાદાર નિષ્ઠ અને ત્યાગ ભાવનાના કારણે રાજકુમારો છે એની આદરને પાત્ર બન્યા હતા અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ એ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો તો કે આ અનુરુદ્ધનો ગૃહ ત્યાગ એ વાર્તા છે એ ભગવાન બુદ્ધ અને ભગવાન ગૌતમ બુદ્ધના પિતરાય શાક્યકુમાર અનિરુદ્ધની છે તો કે ભગવાન જે ગૌતમ બુદ્ધ હતા એના પિતરા રાજકુમાર એટલે કે અનુરુદ્ધ એની એક ઘટના છે આ સુખ વૈભવમાં ઉછરેલા અનુરુદ્ધે જીવનમાં નથી એવો શબ્દ છે એ ક્યારેય સાંભળ્યો ના હતો બિરંજ સુવર્ણના પાત્રમાં રંધાય છે અને તેમજ બને છે એવું બાલીશ અનુમાન કરનાર અનુરુદ્ધ પ્રવચ્યા લે એ અકલ્પનીય ઘટના છે હવે એને શું થાય છે કે એની થાળીમાં જ્યારે બિરંજ પીરસવામાં આવે છે અને ત્યારે એને એમ થાય છે કે બિરંજ છે એ ખરેખર સોનાના પાત્રમાં ઉત્પન્ન થાય છે પણ હકીકતમાં એને કંઈ ખબર હતી નહીં અને આને નથી શબ્દ છે એ પહેલીવાર છે માતાના મોઢેથી સાંભળવા મળે છે અને આ બાળક જ્યારે અનુરુદ્ધ જે છે એ દીક્ષા લે એ અકલ્પનીય ઘટના છે કેમ કે આ હંમેશા સુખ સમૃદ્ધિમાં ઉછરેલ બાળક છે પ્રવજ્ય લેતા પહેલાં એને અનેક કસોટીમાંથી પસાર થવું પડે છે એમાં એ સફળ થાય છે એમની સાથે તેમનો પરિચારક એટલે કે ઉપાલી એનો મંત્રી જે હતો એ પણ આભૂષણનો મોહ છોડી અને પ્રવજ્ય લેવા માટે ચાલી નીકળ્યો ઉપાળીની આ ત્યાગ ભાવનાને જો એને સ રાજકુમારો ભગવાન બુદ્ધને પહેલાં એમ કહે છે કે આ ઉપાલીને સૌથી પહેલાં તમે દીક્ષા આપો કેમ કે આણે અમારી વર્ષો સુધી સેવા કરી છે અને એની સેવા કરવાની હવે અમને પણ ઈચ્છા જાગી છે રાજકુમારોની આ નિરીભ વૃત્તિથી તથાગતે એટલે કે અહીંયા ભગવાન બુદ્ધ આવે તથાગત એટલે ભગવાન બુદ્ધનું બીજું નામ છે એને પ્રસન્ન થઈને ઉપાળીને સૌથી પહેલાં દીક્ષા આપીને રાજકુમારોએ આ નવા ભિક્ષુની વંદન કર્યા એટલે કે જે ઉપાલી હતા એને વંદન કર્યા અને આ શ્રવણ તેના શ્રવણને યોગ્ય પરિચય પરિચર્યા કરી તે પછી તેમણે પ્રવચ્યા લીધી એટલે કે ત્યાર પછી સૌથી પહેલાં એણે ઉપાલીને દીક્ષા લેવાડી અને ઉપાલી જ્યારે દીક્ષા લઈ લેશે ત્યાર પછી અનિરુદ્ધ અને એમના બીજા મિત્રો પણ દીક્ષા લેશે મક્કમ મનોબળ દ્રઢ શ્રદ્ધા સંસારિક જીવન પ્રત્યે અનાશક્તિ નિર્મોહીપણું નિરાભિમાનીપણું આ બધા જે ગુણો છે આ નિરભિમાનપણું છે નિર્મોહીપણું અનાશક્તિ છે આ બધા ગુણોના કારણે એ સતત ગુણો જેવા પ્રવેશ્યા લેવા માટે અતિ મહત્ત્વના છે એ આ કથાનું મુખ્ય ધ્વનિ ગણાય તો મિત્રો આ વિડીયો લેક્ચર જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવો અને આ વિડિયો લેક્ચરને લાઇક કરો અને જો તમને કોઈ ભૂલ લાગતી હોય તો કોમેન્ટ બોક્સમાં સારી એવી અથવા તો શું ભૂલ લાગી તો મેં કોમેન્ટ કરીને જણાવો તો વસ્તુ મિત્રો વિડીયો જોવા બદલ થેન્ક યુ